હવે સમાચાર વિગતવાર. ભરૂચ અને નર્મદા જિલ્લામાં 17 સપ્ટેમ્બર 2024માં નર્મદા નદીમાં આવેલ ભયાનક પુર કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત હોવાનો આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી નર્મદા કંટ્રોલ ઓથોરિટી અહેવાલને ટાંકીને આ ગંભીર આક્ષેપો કર્યા છે. ભરૂચમાં નર્મદા નદીમાં ગત 17 સપ્ટેમ્બર માસમાં નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલ પાણીના કારણે ભરૂચ અને નર્મદા જિલ્લામાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેના કારણે ખેડૂતો તેમજ સ્થાનિકોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. પૂરના કારણે અંકલેશ્વર તેમજ ભરૂચના નીચાણવાળા વિસ્તારોની સોસાયટીઓમાં બીજા માળ સુધી પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને લોકોએ 3-3 દિવસ સુધી પૂરના પાણી વચ્ચે જીવન વિતાવવાનો વારો આવ્યો હતો. ત્યારે આ મામલે હવે નવો વળાંક આવ્યો છે. નર્મદા કંટ્રોલ ઓથોરિટીના એક રિપોર્ટ મુજબ આ પૂર માનવસર્જિત હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ આજરોજ ભરૂચના સર્કિટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં હાલની સરકાર આક્ષેપ કર્યા હતા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જન્મદિવસની ભેટ આપવા માટે સરકાર સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાણી વધી જતાં એક જ સાથે 18 લાખ ક્યુસેક પાણી છોડી દેવામાં આવતા ભરૂચ અને અંકલેશ્વરમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આ પૂરના પાણીના કારણે ભરૂચ જિલ્લામાં જ 6000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. લોકોના પશુઓના મોત નિપજ્યા હતા. ખેડૂતોને જમીન ધોવાણ થઈ ગઈ હતી. લોકોના ઘર વિહોણા બન્યા હતા. ગયા સપ્ટેમ્બર મહિનામાં 2023માં ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં ભાજપ સર્જિત પૂર આવ્યું હતું અને એ વખતે માનનીય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ લોકોને ખૂબ મદદ કરી, સેવા કરી અને સાથે સાથે અવાજ પણ ઉઠાવ્યો હતો કે આ પૂર કુદરતી કારણોથી આવેલ નથી પરંતુ ભાજપ દ્વારા કરવામાં આવેલ ગંભીર ષડયંત્રના ભાગરૂપે આ પૂર આવ્યું છે. આજે જ્યારે હું આ બોલી રહ્યો છું ત્યારે નર્મદા કંટ્રોલ ઓથોરિટી ભારત સરકારની એક સંસ્થા છે. આ સંસ્થાના સદસ્ય એટલે કે એન્જિનિયરોએ અહીંયા નર્મદા વિસ્તારમાં આખા નદીના કમાન્ડ એરિયામાં તપાસ કરેલી અને એનો એક અહેવાલ આપ્યાની સમગ્ર માહિતી સામે આવી છે માધ્યમોના દ્વારા. આ અહેવાલમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટીના અહેવાલમાં એવું સ્પષ્ટ જણાવાયું છે કે જો 12 કલાક પહેલા ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત, સરદાર સરોવરના ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત, તો અંકલેશ્વર અને ભરૂચનું પૂર જે છે એ અટકાવી શકાય હોત, જાનમાલની નુકસાની અટકાવી શકાય હોત. આ અહેવાલની અંદર એવું પણ જણાવવામાં આવ્યું છે કે ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ જે આવે છે કે જેનાથી નક્કી કરી શકાય કે કેટલું પાણી આવશે અને કેટલું પાણી છોડવાનું છે એનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી. આમ ગંભીર પ્રકારની ગુનાહિત બેદરકારી ભાજપના લોકોએ કરેલ છે. 17 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવા માટે થઈ અને ભરૂચ અને અંકલેશ્વરના લોકોના જાનમાલને કરોડો રૂપિયાનું નુકસાન ભાજપવાળાએ પહોંચાડ્યું છે. આથી આમ આદમી પાર્ટી આ ગંભીર પ્રકારની ઘટનાનો વિરોધ કરે છે અને આવનારા દિવસોમાં ભાજપની આજે ભાજપ સર્જિત જે પૂર લાવવામાં આવ્યું છે એની સામે લડત ચલાવશે. ભરૂચના જે ખેડૂતો છે એ લોકો વારંવાર રજૂઆત કરે છે જમીનના જંત્રીને લઈને, તો એ લોકો સાથે જે અન્યાય થાય છે એના માટે આમ આદમી પાર્ટી કેમ કોઈ દિવસ આગળ નથી આવતી? અમારા આગેવાન માનની ચૈતરભાઈ વસાવા હંમેશા ભરૂચ લોકસભા અને ભરૂચ નર્મદા વિસ તારના ખેડૂતોની સાથે હોય છે. એ જંત્રીની બાબત હોય કે નેશનલ હાઈવેના પ્રોજેક્ટમાં જે જમીન સંપાદન થાય છે એમાં વળતરનો પ્રશ્ન હોય કે આ જમીન ધોવાણ જે ભાજપ સર્જિત પૂરની અંદર ખેડૂતોના જમીનના ધોવાણનો પ્રશ્ન હોય, ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતોની સાથે છે અને ભવિષ્યમાં પણ કોઈ પ્રશ્ન હશે તો ખેડૂતો સાથે આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈ ખભે ખભો મિલાવીને ઉભા રહેશે.